14 something. Our value 98.89 to 1.108 2 into 10 base to minus 10. હવે સાપેક્ષ પ્રચુરતા ગોતવા માટે આ બે નો ગુણાકાર કરવાનો અને પછી આપણે બધાનો સરવાળો કરવાનો. આ બે નો ગુણાકાર કરવાનો, આ બે નો ગુણાકાર કરવાનો અને પછી સરવાળો કરવાનો, એટલે કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર 12 ગુણ્યા 98.892 પ્લસ તે 1.108 ઇન્ટુ 13 ઇન્ટુ 00335 પ્લસ 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 10 ઇન્ટુ 14.00317. આ બે નો ગુણાકાર કરો, આ બે નો ગુણાકાર કરો, આનું સાદુરૂપ આપો અને તમે બધાનો સરવાળો કરશો એટલે કાર્બનની કિંમત આપણને 12.0114 મળશે. આ આપણે કિંમત સાપેક્ષ પ્રચુરતા અને પછી 12 એને સ્વીકારી લીધું, 12.0014 ની બદલે છેલ્લે શું લીધું, 12 ગ્રામ સ્વીકાર્યું. કાર્બનનું સાપેક્ષ દળ છે એ 12 ગ્રામ છે, એટલે જ્યારે જ્યારે આપણે કાર્બનના દળનો ઉપયોગ કરશું ત્યારે 12 ગ્રામ એવા શબ્દનો પ્રયોગ કરી અને ગુણાકાર સરવાળો બાદબાકી કરી અને આપણે કિંમતો ગોતશું. આ બહુ સરસ બહુ ઇઝી ટોપિક છે. પહેલાં આપણે પરમાણ્વીય દળ ગોત્યું, એનો એએમયુમાં જવાબ લાવ્યા. 1 AMU બરાબર 1.6656 ગુણ્યા 10^-24 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે સ્વીકાર્યું, 1.6736 ગુણ્યા 10^-24. પછી એચના પરમાણ્વીય દળને એએમયુ વડે ભાગ્યું એટલે 1.6736 ગુણ્યા 10^-24 ભાગ્યા 1.6656 ગુણ્યા 10^-24 એનો ભાગાકાર કરવાથી આપણને 1.0078 મળ્યું, જેને આપણે 1.0080 કીધું ટેક્સ્ટ બુક પ્રમાણે, જેને આપણે 1 સ્વીકાર્યું. કાર્બનના 3 સમસ્થાનિક છે, કઈ કિંમત આપણે સ્વીકારવી, એના માટે એની સાપેક્ષ પ્રચુરતા કેટલી છે એ જોવી પડે. ટકાવારીમાં સાપેક્ષ પ્રચુરતા આપણને મળી, એને આધારે આપણે દરેકની કિંમત એનો સરવાળો પહેલાં ગુણાકાર કરીને દરેક કિંમતનો સરવાળો કર્યો, આપણને કિંમત મળી 12.0114 એટલે 12.0114, જેને આપણે 12 ગ્રામ તરીકે સ્વીકારીએ છીએ. હવે આપણે ઉદાહરણ લેશું આણ્વીય દળનું, જુદા જુદા અણુનું આણ્વીય દળ કેમ મળે, આણ્વીય દળ એટલે શું આપણે વ્યાખ્યા સમજશું અને પછી આપણે એના ઉદાહરણ સમજશું. તો આણ્વીય દળ એટલે શું, તો સિમ્પલ આપણે એની વ્યાખ્યા લખશું કે આણ્વીય દળ કોને કહેવાય. અહીંયા હું વ્યાખ્યા લખું છું, પ્રશ્ન લખું છું આણ્વીય દળ. દાખલા તરીકે આપણી પાસે H2O અણુ છે, દાખલા તરીકે આપણી પાસે H2SO4 અણુ છે, દાખલા તરીકે આપણી પાસે ઇથેનોલ C2H5OH અણુ છે. આ ત્રણેયનું આપણે આણ્વીય દળ ગોતવું હોય તો કેમ ગોતાય. દાખલા તરીકે આપણી પાસે ગ્લુકોઝ C6H12O6 અણુ છે, આ બધાનું આપણે આણ્વીય દળ ગોતવું હોય તો કેમ ગોતાય. તો આણ્વીય દળ એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળ નો સરવાળો, આને કહેવાય આણ્વીય દળ. એની વ્યાખ્યા થઈ ગઈ આણ્વીય દળ. એટલે આ એક અણુ છે, એમાં હાઇડ્રોજન 2 પરમાણુ છે અને ઓક્સિજન 1 પરમાણુ છે. 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુના ટોટલ દળનો સરવાળો કરો એટલે H2O નું આણ્વીય દળ મળે. ઉદાહરણ લઈએ આપણે કે H2O નું આણ્વીય દળ શોધો, તો શું થાય, તો H2O નું આણ્વીય દળ, એટલે અહીં લખું છું H2O નું આણ્વીય દળ બરાબર 2 H નું પરમાણ્વીય દળ વત્તા 1 O નું પરમાણ્વીય દળ. તો
હાઇડ્રોજન પરમાણ્વીય દળ 1 ગ્રામ છે વત્તા 1 ગુણ્યા ઓક્સિજન નું પરમાણ્વીય દળ 16 ગ્રામ છે, એટલે આપણે 2 ગુણ્યા 1 ગ્રામ એટલે 2 ગ્રામ થયું, વત્તા 16 ગ્રામ થયું, એટલે ટોટલ આપણને 18 ગ્રામ મળે, એટલે H2O નું આણ્વીય દળ આપણને 18 ગ્રામ મળ્યું. વેરી ઇઝી, વેરી સિમ્પલ. બીજું ઉદાહરણ લઈએ આપણે H2SO4 નું, ફરીથી સમજાવું કે આણ્વીય દળ એટલે શું. તો કે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય. તો અણુ H2O છે, એમાં હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ છે. હાઇડ્રોજનના પરમાણુની દળની કિંમત લખો, ઓક્સિજનના પરમાણુ દળની કિંમત લખો, અને પછી બધી કિંમતનો સરવાળો કરો, એટલે તમને આણ્વીય દળ મળી જાય. આવડી ગયું. હવે આપણે સમજીએ છીએ બીજું ઉદાહરણ, H2SO4 નું આણ્વીય દળ કેમ ગોતશું. પછી તમને 5 ઉદાહરણો હોમવર્કમાં આપું છું. તો H2SO4 નું આણ્વીય દળ ગોતી નાખું, બાકીના તમને આ 2 અને બીજા 3 ઉદાહરણ આપું છું. H2SO4 નું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ વત્તા, કારણ કે 2H છે, 1 ગુણ્યા S નું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા O નું પરમાણ્વીય દળ, 4 ગુણ્યા O નું પરમાણ્વીય દળ. તો 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ એટલે H નું આપણે કેટલું સ્વીકાર્યું છે, 1 ગ્રામ સ્વીકાર્યું છે, વત્તા 1 ગુણ્યા S નું 32 ગ્રામ છે એટલે અહીંયા 32 ગ્રામ લખ્યું, અને 4 ગુણ્યા O નું 16 ગ્રામ છે એટલે અહીંયા હું લખું 16 ગ્રામ લખું, એટલે 2 એકુ 2 ગ્રામ આ થાય, 32 એકુ 32 ગ્રામ આ થાય, અને 16 ચોકુ 64 ગ્રામ આ થાય, એટલે 2 વત્તા 32 વત્તા 64 કરો એટલે ટોટલ આપણને 98 ગ્રામ મળે, એટલે H2SO4 નું આણ્વીય દળ થાય 98 ગ્રામ આણ્વીય દળ. આ આપણને કિંમત મળી ગઈ. સાવ સહેલું, સાવ ઈઝી, આવડી જ જાય, કોઈ પ્રશ્ન નથી. આ રીતે તમારે ઇથેનોલનું ગોતવાનું, ગ્લુકોઝનું ગોતવાનું હોમવર્કમાં, અને બીજા 2-3 તમને હોમવર્કમાં પ્રશ્ન આપી દઉં જેનું તમે ગોતો, આ સૂત્રનો ઉપયોગ કરો. સાવ સહેલું છે, આ 2 હોમવર્કમાં બીજા 2-3 આપી દઉં એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય. દાખલા તરીકે તમને આપું C2H5COH, આને કહેવાય પ્રોપેનોઇક એસિડ. પછી ગ્લુકોઝનું મેં તમને આપી દીધું. પછી લખું છું CH4 મિથેન, જે ટેક્સ્ટબુકમાં તમને ઓલરેડી આપ્યું છે. પછી આપું છું C2H5NH2, આ છે ઇથેનેમાઇન, એનનો પરમાણ્વીય દળ છે 14 ગ્રામ. બાકી તમે H અને C નું ધાર જાણો છો બરોબર. પછી આપું છું C3H7NH2 બરોબર. આ 1 2 3 4 5 અને 6 તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે આપણે એક નવા પ્રકારનું દળ શોધવાનું છે. દાખલા તરીકે આ બધા જે સંયોજનો છે ને, એ સંયોજનને બને કેવી રીતે, તો કે એમાં સહસંયોજક બંધ બને, એટલે એવા સંયોજનો કે જે સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સંયોજન બન્યા હોય એવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહેવાય. પણ કેટલાક સંયોજનો છે એ સંયોજનો આયનિક બંધ બનાવતા હોય. હવે આયનિક બંધ બનાવતા હોય એને ફોર્મ્યુલા માસ એને કહેવાય. ફોર્મ્યુલા એટલે સૂત્ર થાય, એટલે સૂત્ર દળ કેવી રીતે ગોતાય અને શા માટે એમાં સૂત્ર દળની વાત થાય તમને સમજાવું. હવે બીજો ટોપિક છે સૂત્ર દળ. સૂત્ર દળ શું કહે છે સમજો. તો સૂત્ર દળ એટલે આયનિક સંયોજનમાં, જેને ઇંગ્લિશમાં ફોર્મ્યુલા માસ કહેવામાં આવે છે. દાખલા તરીકે NaCl હોય તો NaCl નું તમે આણ્વીય દળ એમ શોધો એમ ન કહે, એનું હું કહે તમને સૂત્ર દળ શોધો. આવો પ્રશ્ન પૂછે આણ્વીય દળ શોધો, આવો પ્રશ્ન ન આવે.
શું કરવા એમ તો એમાં એનું ત્રિપરિમાણીય બંધારણ રચનાનો અભ્યાસ કરવો પડે જ્યારે એનો ત્રિપરિમાણીય બંધારણીય રચનાનો અભ્યાસ કર્યો ત્યારે એક સોડિયમ છે એ 6 ક્લોરાઇડ આયન સાથે ઘેરાયેલો હતો એક સોડિયમ આયન અને એક ક્લોરાઇડ આયન છે એ 6 સોડિયમ આયન વડે ઘેરાયેલો હતો એટલે એક નથી એક ની ફરતે 6 છે સોડિયમ ની બાજુમાં 6 ક્લોરાઇડ આયન ક્લોરાઇડ આયન એક નથી એની ફરતે 6 સોડિયમ આયન છે એટલે તમે કોઈ એક નું દળ નક્કી કરો તો એની અરે 6 સંકળાયેલા છે એનું શું કરવું આવો પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે આયનિક સંયોજનની અંદર એના દળને આણ્વીય દળ ન કહેતા સૂત્ર દળ કીધું તમને એક હું આકૃતિ સમજાવું છું ચોપડીમાં તમને ગોળા સ્વરૂપે આપી છે હું તમને બોક્સમાં સમજાવું કે NaCl ની રચના ખરેખર કેવી રીતે થાય છે એ એક આકૃતિ દોરું છું જે તમે બહુ સહેલાઈથી આકૃતિ છે એ સમજી શકશો પહેલા તમારે એક ચોરસ દોરવાનો એટલે આપણે પહેલા એક ચોરસ દોરીએ એક ચોરસ દોર્યો બરોબર પછી એનું બોક્સમાં રૂપાંતર કરવાનું એટલે એને બોક્સમાં રૂપાંતર કરવા માટે આ રીતે આપણે એનું બોક્સમાં રૂપાંતર કરીએ આખું બોક્સ બનાવ્યું હવે તમારે શું કરવાનું છે તો કે બોક્સને બીજું અંદર એક બોક્સ બનાવો ચોરસ એટલે બીજું અંદર એક ચોરસ બોક્સ બનાવ્યું હવે તમારે શું કરવાનું છે કે જે ચોરસ બોક્સ છે ને એને પહેલા હારે તમારે આ છેલ્લું છે એની હારે પહેલું મેળવવાનું અને પહેલું છે એની હારે છેલ્લું મેળવવાનું આને પણ મેળવી દેવાનું એવી રીતે અહીંયા કરવાનું છેલ્લા હારે તમારે પહેલું મેળવવાનું અને પહેલા હારે તમારે છેલ્લું મેળવવાનું અને અહીંયા પણ આને મેળવી દેવાનું આવી રચના કરવાની હવે તમે દાખલા તરીકે બ્લેક છે એને સોડિયમ આયન સમજો અને રેડ છે એને તમે ક્લોરાઇડ આયન સમજો તો ક્યારે તે બે બ્લેક અને બે રેડ પાસે પાસે નહીં આવે તમે જોજો આપણે કરતા જઈએ ટપકા અહીંયા રેડ કરું અહીંયા બ્લેક કરું 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 અહીંયા રેડ કરું અહીંયા બ્લેક કરું